વરાછા મોહનની ચાલ ખાતે પી શૈલી સંઘડિયાને પેઢીના બે ડિલિવરી મેનને માર મારી 50 લાખની કિંમતના હીરા લૂંટી લેવાયના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. તો અગાઉ અડાજણમાં દંપતીનું અપહરણ કરી ખંડણીએ માંગવાના આરોપમાં ઝડપાયેલા સંતોષ ઉર્ફે રાજે ભગતે જગ્ગા મર્ડર કેસમાં પણ સામે લોહવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દીપસિંહ અને ભીખુસિંહને બાતમી મળી હતી. કેરી ડો ગુનેગાર સંતોષકુમાર ઉર્ફે રાજેશ દૂધનાથ પ્રસાદ ભગત એક મોટરસાઇકલ પર પાર્થવાનો છે તેવી બાતમી મળતા પોલીસે પુણા કુંભારિયા ગામ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી અને સંતોષને ઝડપી પાડ્યો હતો. સંતોષ ગત 11 ઓગસ્ટે વરાછા મોહનની ચાલ ખાતે PI શૈલેષકુમાર આંગળિયા પેઢીના કર્મચારીઓને મારમારી કરાયેલા 50 લાખના હીરાની લૂંટમાં સામેલ હોય પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તો નિયત સ્થળે સંતોષ આવતા જ પોલીસે ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી એક તમંચો અને જીવતા કાર્તીજ મળી આવ્યા હતા. તે ઉપરાંત એક ચપ્પુ અને 3 મોબાઈલ ફોન પણ મળ્યા હતા. તો વધુમાં પોલીસ પૂછપરછમાં સંતોષ પાંડેસરામાં ગત માર્ચ મહિનામાં બુટલેગર જગ્યાના મર્ડર કેસમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે જગ્ગા મર્ડર કેસમાં પહેલા વિભૂતિ અજય અને મિથુનની ધરપકડ કરાઈ છે, જ્યારે સુભાષ અને પ્રવીણ રાઉત પણ હજુ વોન્ટેડ છે. તો સંતોષ અગાઉ વર્ષ 2011માં અડાજણપુર પરથી દંપતીનું ખંડણીના ઈરાદે અપહરણ કરી ગયો હોવાનું અને જેલની હવા ખાઈ આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.